કેમશો વિદ્યાર્થી મિત્રો, મજામાં આજે આપણે સ્ટેન્ડર્ડ 7th જે છે એનું ચેપ્ટર 11 મુ જે છે પરિમિતિ અને ક્ષેત્રફળ 11.1 ની અંદર 11.1 માં મેં તમને લોકોને લંબચોરસ ચોરસ ની પરિમિતિ લંબચોરસ ચોરસ ના ક્ષેત્રફળ ક્ષેત્રફળ ઉપરથી પરિમિતિ કઈ રીતે શોધી શકાય પરિમિતિ ઉપરથી ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય ક્ષેત્રફળ આપેલું હોય તો ઘણીવાર લંબાઈ અને પહોળાઈ પણ શોધવાની થતી હતી આતો થાય વાત લંબચોરસ અને ચોરસ આકારની કે કોઈ લંબચોરસ ભાગ છે કે કોઈ ચોરસ પ્લોટ છે નહીં પણ આ સિવાયના આકારો પણ ભૂમિતિની અંદર છે બરાબર છે તો એનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય તો એની જે થિયરી છે કે ખાલી આપણે કઈ ચોરસ અને લંબચોરસની જ વાત નથી કરવાની આ સિવાયના ઘણા આકારો ભૂમિતિમાં છે એના ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય એની વાત આજે આપણે અહીંયા કરીશું તો ચતુષ્કોણ તો ચતુષ્કોણ શબ્દ તમારા માટે એકદમ નવો છે 7th ની અંદર ચતુષ્કોણ કોને કહેવાય તો કે સિમ્પલ ભાષામાં કહે કે જેને ચાર બાજુઓ હોય બરાબર તો ચાર બાજુઓ વડે બનતી બંધ આકૃતિ ચાર બાજુઓ વડે બનતી બંધ આકૃતિ તો ચાર બાજુઓ વડે તો ચોરસય બને અને લંબચોરસય બને ચાર બાજુઓ વડે ચોરસ બી બને લંબચોરસય બને તો તો સ્પેશિયલ જ્યારે આપણે સ્પેસ મતલબ સમજાવતા હોય તો ચતુષ્કોણ કોને કહેવાય તો કે જેને ચાર શિરોબિંદુઓ હોય ચાર બાજુઓ વડે બનતી બંધ આકૃતિ બરાબર ચતુષ્કોણ પણ ચતુષ્કોણના પણ પાછા પ્રકાર છે બરાબર છે તમારે આપણે અહીંયા ચેપ્ટરમાં તો માત્ર સમાંતર બાજુ ચતુષ્કોણ વિશેનો જ અભ્યાસ કરવાનો છે 8th ની અંદર આપણે સમલંબ ચતુષ્કોણ બરાબર છે એ બધાનો અભ્યાસ કરીશું હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય સમાંતર બાજુ જો સમાંતર પહેલા તો સમાંતર એટલે શું તો કે સમાંતર એટલે રેલવેના બે પાટા સીધા એકબીજાની સાથે જતા હોય તમે જો હવે એક જ સરખામ સીધે સીધા તો એ સમાંતર છે પછી સીડી દાદરો ચડવાની સીડી જો ઘણીવાર આપણે અગર છત ઉપર જતા હોય ને તો લોખંડની સીડી હોય તો લોખંડની જે સીડી છે એકદમ સ્ટ્રેટ આ રીતે જોઈ શકો છો તમે અહીંયા આગળ આવી રીતે કેવી હોય એકબીજાને સમાંતર પછી બારી બારી હોય તો એની અંદર જે સળિયા હોય એ એકબીજાને કેવા હોય સમાંતર એક જ સરખા સીધી લીટીમાં જતા હોય તો આ બધાને કહેવાય સમાંતર હવે વાત આવી સમાંતર બાજુ ચતુષ્કોણની તો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય સમાંતર એટલે આવી રીતે પછી આમ જો આ જો આ થઈ ગયો ચતુષ્કોણ આ બાજુ ને આ બાજુ સમાંતર છે આ બાજુ અને આ બાજુ સમાંતર છે એકબીજાને સમાંતર બરાબર સીધે સીધું એકી સાથે જવું એમ તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી હોય અને સાથે એકબીજાને સમાંતર હોય સામસામેની બાજુ સરખી અને એકબીજાને સમાંતર હોય હવે લંબચોરસમાં આપણે સમજાવ્યું હતું લંબચોરસમાં શું સમજાવ્યું હતું કે લંબચોરસમાં સામસામેની બાજુઓ લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય છે બરાબર છે પણ આપણે એવું નહોતું કીધું કે સમાંતર હોય એવું ક્યાંય આપણે ચોકવટ લંબચોરસમાં કરેલી નહોતી તો હવે હું એવું કહી શકું કે લંબચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કહી શકાય તો કે હા કહી શકાય કેમ કે સામસામેની બાજુઓ કેવી હોય સરખી હવે અહીંયા આગળ મેં એક સમાંતર બાજુ ચતુષ્કોણ ડ્રો કર્યો છે અહીંયા આગળ AD બાજુ અને BC બાજુ સરખી છે જો એટલે મેં આવી નિશાની કરી છે AD અને BC અને BA અથવા તો AB અને BC જો આ અને આ બાજુ સરખી છે આ અને આ બાજુ સરખી છે સાથે સાથે સરખી તો છે જ પણ એકબીજાને સમાંતર છે સમાંતરની નિશાની કઈ રીતે લખી શકાય જો અહીં લખું છું AD સમાંતર BC AB સમાંતર CD અથવા DC પણ કહી શકાય જો સમાંતરની નિશાની આ AD જે છે એ કોને સમાંતર છે તો કે BC ને એવી જ રીતે AB જે છે એ કોને સમાંતર છે તો કે DC ને અથવા તો CD ને હવે પરિમિતિની વાત આવી તો આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિ છઠ્ઠા ધોરણમાં ભણ્યા પછી હમણાં ભણાવી દીધા સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ તો કે પહેલા તો ચતુષ્કોણ એટલે મેં હમણાં જ કીધું ચારેય બાજુથી બનતી બંધ આકૃતિ
સરવાળો કેટલી બાજુ છે તો કે ચાર તો ચારે બાજુના માપનો સરવાળો તો ચતુષ્કોણની બધી બાજુઓના માપનો સરવાળો કઈ રીતે હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે a b c d તો કઈ રીતે આની પરિમિતિ શોધી શકાય તો કે ab - bc - cd - da તો કે આપણે હમણાં જ બોલ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ એટલે ચારે બાજુઓના માપનો સરવાળો એટલે મેં લખ્યું ab વત્તા bc વત્તા cd વત્તા da ચારે બાજુનો સરવાળો હવે જો મેં શું લખ્યું તો કે 2 કૌંસમાં ab વત્તા bc તો આવું શું કામ કર્યું મેં આવું કેમ બે વાર આ રીતે કરી દીધું તો કે અહીં આગળ જો મેં કારણ બતાવ્યું છે કે ab અને cd બાજુ સરખી છે ab અને આ cd બાજુ છે એ સરખી છે બરાબર છે તો એની જગ્યાએ હું આ cd છે એની જગ્યાએ હું ab લખી શકું AB ની જગ્યાએ હું CD લખી શકું તો કે આ લખી શકાય એટલે બે વાર આવ્યા પછી BC અને DA બાજુ સરખી છે જો BC આ BC અને DA બાજુ સરખી છે બરાબર છે તો BC ની અને DA ની જગ્યાએ BC લખી શકાય તો કે આ લખી શકાય એટલે મેં શું કરી નાખ્યું બે કૌંસમાં AB વત્તા BC કારણ કે આ બે બાજુઓ કેવી છે સમસમેની બાજુઓ કેવી છે સરખી છે હવે સૂત્ર યાદ કરો આ સૂત્ર યાદ કરો કેનું છે તો કે આ સૂત્ર છે a ગુણ્યા l પ્લસ b બરાબર લંબચોરસની પરિમિતિનું સૂત્ર યાદ કરો ab શું છે લંબાઈ સોરી bc શું છે લંબાઈ અને આ શું છે તો કે પહોળાઈ યાદ કરી લો 2l પ્લસ b યાદ કરો જો લંબચોરસની પરિમિતિ તો આ રીતે કરી શકાય આને કરી શકાય અને ચારે બાજુના માપના સરવાળાને લીધે પણ કરી શકાય કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આનું માપ 6 હોય તો આનું 6 હોય આ 4 હોય તો આ 4 હોય તો હું આ સૂત્ર એટલે કે લંબચોરસની પરિમિતિનો સૂત્રનો ઉપયોગ કરી શકું બરાબર છે હવે વાત આવી ક્ષેત્રફળની પરિમિતિ એટલે માત્ર બહારની સાઈડની જ વાત હોય આ આ વિભાગ જ આવે બરાબર છે પણ એનું ક્ષેત્રફળ એટલે તો કે ક્ષેત્રફળ એટલે આંતરના વિભાગની વાત આવે બરાબર બધું આવે હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ વેધ એટલે શું તો કે કોઈ પણ ત્રિકોણનું શિરોબિંદુ અથવા તો કોઈ પણ આને ચતુષ્કોણ છે તો ચતુષ્કોણના શિરોબિંદુથી સામેની બાજુએ દોરેલો લંબ રેખાખંડ ચતુષ્કોણના શિરોબિંદુ હોય અથવા તો ત્રિકોણનું શિરોબિંદુ હોય એની ચતુષ્કોણના શિરોબિંદુથી સામેની બાજુએ દોરેલો લંબ રેખાખંડ તો અહીંયા મેં એ શિરોબિંદુથી અહીંયા BC BC શું છે અહીંયા પાયો થઈ જશે જો ફરીથી તમે તમારું છઠ્ઠું ચેપ્ટર યાદ કરો ખાસ યાદ કરો પહેલા સેમેસ્ટરમાં સમજાવેલું હતું કે વેધ કોને કહેવાય તો એમાં આપણે સમજાવેલું હતું કે ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુએ દોરેલો લંબ રેખાખંડ તો અહીંયા આગળ ચતુષ્કોણમાં મેં એ શિરોબિંદુએથી શરૂઆત કરી છે અને અહીંયા દોરેલું છે તો AM જે છે AM એ લંબ રેખાખંડ છે ઈ છે વેધ કોના ઉપર ડ્રો કર્યું છે તો કે BC પાયા ઉપર આ BC શું છે તો કે એનો પાયો જેના ઉપર પાયો એટલે શું તો કે જેના ઉપર વેધને ડ્રો કરવામાં આવેલો હોય એટલે કે દોરવામાં આવેલું હોય હવે અહીંયા તમે જોઈ શકો છો કે એ શિરોબિંદુએથી લઈ અને મે BC પાયા ઉપર વેધ ડ્રો કરેલો છે આ લંબ રેખાખંડ AM બરાબર છે કેના ઉપર તો કે BC ઉપર તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા પાયા પરનો વેધ પાયાને કહેવાય બેઝ પાયાને કહેવાય બેઝ એટલે મે B લખ્યું વેધ એટલે હાઈટ બરાબર છે હવે B એટલે બેઝ કોણ છે સોરી અડાઉ લખાયું છે એક મિનિટ જો હવે બેઝ કોણ છે તો બેઝ જે છે એ કોણ છે તો કે BC છે વેધ કોણ છે તો કે AM છે બરાબર છે પછી એવી જ રીતે બેઝ કોણ છે તો કે BC વેધ કોણ છે તો કે AM AM છે એ વેધ છે અને BC છે એ પાયો છે BC છે એ બેઝ બેઝ એટલે પાયો પાયો ગુણ્યા પાયા પરનો વેધ વેધ કોણ છે AM વેધને કોઈ પણ શિરોબિંદુએથી ડ્રો કરી શકાય અહીંયા મેં એ શિરોબિંદુએથી લીધું અને એનો પાયો કોણ થયો તો કે BC બરાબર છે લંબ રેખાખંડ
હવે મે બી થી ડ્રો કર્યો બી શિરોબિંદુ એ થી મે વેદ ડ્રો કરવાની શરૂઆત કરી ક્યાં લઈ ગઈ જો આ ડ્રો કર્યો મે આ સામેની બાજુ એ બરાબર છે કઈ બાજુ છે તો કે એડી તો એડી એનો શું થયો એડી જે બાજુ છે એનો પાયો થયો વેદ કયો છે તો કે બીએન તો આવું પણ કરી શકાય એડી ગુણ્યા બીએન એડી એટલે પાયો અને બીએન શું છે વેદ તો ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુએથી રિપીટ અગેન ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુએથી વેદને ડ્રો કરી શકાય ઘણી વખત આકૃતિની અંદર વેદનું માપ આપેલું હશે પાયો આપેલો હશે એના ઉપરથી તમારે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું પડશે અને એના ઉપરથી તમારે બીજા વેદની લંબાઈ પણ તમે શોધી શકો બરાબર છે એવા દાખલાઓ જ્યારે આવશે ત્યારે આપણે સમજાવતા રહીશું અત્યારે ફરીથી રિપીટ કરું છું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા પાયા પરનો વેદ છે આ BC પાયો છે એના ઉપર મેં અહીંયા એમ વેદ ડ્રો કરેલો છે હવે એક વધારાની થિયરી સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકર્ણ વડે સમાંતર બાજુ ચતુષ્કોણ બે સમક્ષેત્ર ત્રિકોણમાં વહેંચાય છે સમક્ષેત્ર એટલે સરખા એરિયા વાળા સમક્ષેત્ર એટલે સરખા ક્ષેત્રફળ વાળા કઈ રીતે મે અહીંયા ચતુષ્કોણ ABC ની ડ્રો કરેલો છે AC છે એ વિકર્ણ છે જો આ AC વિકર્ણ છે ABCD છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે AC છે એ વિકર્ણ છે તો આ બે ત્રિકોણ બન્યા આ બંને ત્રિકોણ સમક્ષેત્ર એટલે કે સરખા ક્ષેત્રફળ વાળા બને એનો મતલબ એમ કે આ એક ત્રિકોણનું મને માપને આનું મને ક્ષેત્રફળ મળે તો એને ગુણ્યા હું બે કરું મને એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળે એને ગુણ્યા બે કરું તો મને આખા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય કારણ કે મેં શું કીધું કે એક વિકર્ણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના એક વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણને બે સરખા ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજિત કરે છે એનો મતલબ કે આનું જે ક્ષેત્રફળ આવે એ જ ક્ષેત્રફળ આ ત્રિકોણનું આવે એક નંબરનું જે આવે એ જ બે નંબરનું આવે બંનેનો સરવાળો જો કરવામાં આવે તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી શકે તો આ હતી થિયરી સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની ત્રિકોણના ક્ષેત્રફળની આપણે વાત કરતા હોઈએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેદ એક તૃતીયાંશ ગુણ્યા પાયો એટલે બેઝ પાયા ઉપરનો વેદ એટલે હાઈટ ઇઝ ઇક્વલ ટુ 1/2 હવે અમે એક ત્રિકોણ ડ્રો કરેલો છે આપણે લોકોએ છઠ્ઠા ચેપ્ટરની અંદર ફર્સ્ટ સેમેસ્ટરના છઠ્ઠા ચેપ્ટરમાં સમજાવવામાં આવ્યું હતું કે ત્રિકોણને ત્રણ વેદ હોય ત્રણેય શિરોબિંદુએથી ત્રિકોણના વેદને ડ્રો કરી શકાય કઈ રીતે અહીં આપણે બતાવીએ તો કે માની લ્યો કે આ ત્રિકોણ ABC છે ચલો આ મેં એક વેદ ડ્રો કર્યો આ થયો AD એ શિરોબિંદુએથી મેં વેદ ડ્રો કર્યો તો AD બી શિરોબિંદુએથી મેં વેદ ડ્રો કર્યો અહીંયા આગળ તો આ BN સી થી મેં ડ્રો કર્યો તો આ CE જોઈ શકો છો તમે અહીં આગળ ત્રિકોણને ત્રણ વેદ હોય ત્રણેય શિરોબિંદુ આગળથી વેદને ડ્રો કરી શકાય જે શિરોબિંદુએથી ત્રિકોણના જે શિરોબિંદુએથી વેદને ડ્રો કરવામાં આવે જેના ઉપર ડ્રો કરવામાં આવે એ એનો પાયો થાય અહીં આગળ એ શિરોબિંદુએથી લઈ અને આપણે અહીંયા એક લંબ રેખાખંડ ડ્રો કર્યો લંબ ખાસ યાદ રાખવાનો છે 90 ડિગ્રી લંબ રેખાખંડ ડ્રો કર્યો કેના ઉપર ડ્રો કર્યો BC ઉપર તો BC જે છે એ એનો પાયો થાય બેઝ થાય કે જેના ઉપર આપણે આ લંબ રેખાખંડ જે છે વેદ છે ડ્રો કર્યો તો અહીંયા AD આપણે આવું લખી શકીએ તો તમને એકદમ તમારા વધારે જાણકારી માટે AD લંબ BC બરાબર છે AD લંબ BC એવી જ રીતે BN છે BN લંબ કોને છે તો કે AC ને આ લંબની નિશાની છે લંબ એટલા માટે કે કહે છે 90 ની ડિગ્રી એવી જ રીતે CE લંબ AB બરાબર છે તો અહીંયા આગળ ખાલી આપણે એ બતાવ્યું છે મે તો કે એક તૃતીયાંશ ગુણ્યા BC BC શું છે તો કે પાય એને ગુણ્યા તો કે AD તો આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે ત્રિકોણના ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ એક તૃતીયાંશ એને ગુણ્યા પાયો એને ગુણ્યા પાયા પરનો વેદ જેના ઉપર વેદ ડ્રો કરવામાં આવે એને પાયો કહેવાય
बराबर છે એમ એ બી સી જે છે એ પાયો છે અને એ ડી જે છે લંબ રેખાખંડ જે છે લંબ છે એ શિરોબિંદુએથી ડ્રો કર્યું છે એ ડી જે છે એ વેધ કહેવાય તો 1/3 ગુણ્યા બી સી ગુણ્યા એ ડી તો અહીં આપણે 11.2 ની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ અને ત્રિકોણના ક્ષેત્રફળનો અભ્યાસ કરશું ખાસ યાદ રાખવાનું રિપીટ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા પાયા પરનો વેધ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 એને ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ આ ચેપ્ટરની અંદર તમારે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું થશે ઘણીવાર ક્ષેત્રફળ ઓલરેડી તમને આપેલા હશે તો તમારે વેધની લંબાઈ અથવા તો પાયાની લંબાઈ શોધવાની થશે